જય જય ભારત આપ સૌ બાળકોને હું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આવકારું છું ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર વિદ્યુત હવે આ ચેપ્ટરની અંદર મહત્વનો જો ટોપિક હોય તો તે ટોપિક છે આ અવરોધોના અવરોધો જેટલા છે જેમ કે અવરોધને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ તો અવરોધને આપણે આર સંજ્ઞા વડે દર્શાવીએ છીએ જો એક કરતા વધારે અવરોધ હોય એટલે કે સમજી લો કે ત્રણ અવરોધ છે એક અવરોધ હોય તો આર વન બે હોય તો આર ટુ ત્રણ અવરોધ હોય તો આર થ્રી એટલે એક કરતા વધારે જ્યારે અવરોધો આવેલા હોય તો આવા અવરોધોનું શું કરવું કયા પ્રકારનું જોડાણ સમજવું તેની વાત આપણે આજના ટોપિકમાં કરવાના છીએ ટોપિક નંબર બાર પોઈન્ટ છ અવરોધકોનો તંત્રનો અવરોધ આગળના વિભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખી ગયા છીએ ઘણા બધા વિદ્યુત પરિપથો શીખી ગયા છે કળની સંજ્ઞા છે પછી બલ્બની સંજ્ઞા છે લેમ્પ એટલે કે બરાબર આવી ઘણી બધી સંજ્ઞાઓ છે એની આપણે વાત કરી ગયા બેટરી છે તો આ જે વિદ્યુત પરિપથો છે તે તમને આવડતા હોવા જોઈએ આપણે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાંના તફાવત પર કેવી રીતે આધાર રાખે છે તે જોયું હવે આપણે આગળના ટોપિકમાં કઈ વાત કરી ગયા કે કોઈ વાહક તાર હોય તો વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે તો વિદ્યુત પ્રવાહ છે તે કોના પર આધાર રાખે છે તેની આપણે વાત કરી ગયા વિવિધ વિદ્યુત ઉપકરણોને આપણે ઘણીવાર અવરોધના વિવિધ જોડાણોનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે આ અવરોધના સંયોજન પર ઓહમનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે જોવા માંગીએ છીએ હવે ખાસ મારે જે વાત કરવાની તમને છે તે હવે શરૂ થાય છે કે જોડાણ જે છે વિદ્યુતનું જોડાણ કેટલા પ્રકારનું હોય તો તમારે ખાસ યાદ રાખવાનું વિદ્યુત જોડાણ છે ને તે બે જ પ્રકારનું હોય કેટલા પ્રકારનું હોય બે પ્રકારનું શ્રેણી જોડાણ એક છે શ્રેણી જોડાણ અને બીજું જોડાણ છે સમાંતર જોડાણ આ બે વાત તમારે ખાસ યાદ રાખવાની શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિદ્યુતનું જોડાણ કેટલા પ્રકારનું હોય શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ હવે શ્રેણી જોડાણ એટલે શું અને સમાંતર જોડાણ એટલે શું તેની વાત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે અવરોધની વાત કરી ત્યાર પછી આગળ વધીએ અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય જેમ કે અહીંયા આપણે વાત કરી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ શું છે તો અવરોધને જોડવા માટેની રીત છે કોઈ પણ અવરોધ હોય તો એને જોડવા માટે કેટલી રીતો છે બે રીતો એક શ્રેણી જોડાણની રીત અને ત્યાર પછી જે બીજી રીત છે તે છે સમાંતર જોડાણની રીત હવે આકૃતિ નંબર બાર પોઈન્ટ છમાં માં એક વિદ્યુત પરિપથ દર્શાવેલો છે જે આની પછી આપણે જોવાના જ છીએ જેમાં આર વન આર ટુ અને આર થ્રી અવરોધો ધરાવતા ત્રણ અવરોધો એકબીજા સાથે ક્રમશ જોડેલા છે હવે જો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો જો અહીંયા તમે આકૃતિ જુઓ ખાસ ધ્યાનથી જોજો હવે અહીંયા શું છે ત્રણ અવરોધો છે જો આર વન છે આર ટુ છે અને આર થ્રી છે આર વન આર ટુ અને આર થ્રી જો એને એક સાથે આવી રીતે જોડેલા હોય અવરોધની સંજ્ઞા આપણને બધાને ખબર છે આ અવરોધની સંજ્ઞા છે અને આપણે નામ આપી દઈએ આર વન બીજો અવરોધ છે એને નામ આપી દઈ આર અને ત્યાર પછી ત્રીજો અવરોધ છે એને નામ આપી દઈ આર થ્રી આર વન આર ટુ અને આર થ્રી આ ત્રણેય અવરોધોને આવી રીતે એક રેખીય શેપમાં જ્યારે જોડવામાં આવે અને શ્રેણી પણ કહેવાય આવી રીતે એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે અને જે જોડાણ બને તે જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે ફરી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં આકૃતિ ખાસ જોજો હું માત્ર એટલા ડાયાગ્રામને જ ધ્યાનમાં રહું છું બાકીનું તમને બધાને ખબર છે કે એમાં બેટરી હોય એ મીટર હોય કળ હોય વિદ્યુત પ્રવાહ કઈ દિશામાંથી કઈ દિશામાં જતો હોય વોલ્ટામીટર ક્યાં ગોઠવવું એ મીટર ક્યાં ગોઠવવું એ તમને બધાને ખબર છે ખાસ યાદ રાખજો વોલ્ટામીટર ક્યાં જોડવાનું છે તો એક્સ બિંદુ અને વાય બિંદુની વચ્ચે જોડવાનું છે એક્સ અને વાયની વચ્ચે કારણ કે વોલ્ટેજ નોંધવાનો છે ફરી એકવાર શ્રેણી જોડાણની વાત આપણે કરી દઈએ શ્રેણી જોડાણની અંદર સમજી લો કે આ અવરોધ છે એની સાથે બીજો અવરોધ જોડેલો છે આ ત્રીજો અવરોધ જોડેલો છે આને નામ આપી દો આર વન આર ટુ અને આર થ્રી ઓકે હવે આની જગ્યાએ એક કલ્પના કરો આ અવરોધ તરીકે હું અહીં એક લેમ્પ લઈ લઉં છું અહીંયા મેં લેમ્પ જોડ્યો બરાબર આ બાજુનો છેડો બેટરી સાથે પછી અહીંયા મેં બીજો લેમ્પ જોડ્યો ત્યાર પછી અહીંયા મેં ત્રીજો લેમ્પ જોડ્યો તો આ કયા પ્રકારનું જોડાણ થયું શ્રેણી જોડાણ કયા પ્રકારનું જોડાણ થયું શ્રેણી જોડાણ તમને ખબર હોય તો પહેલાની જે સિરિંજ આવતી સિરિંજ જે આપણે લાઇટ ડેકોરેશનમાં યુઝ કરીએ છીએ એક સિરીઝ સાથે બીજી સિરીઝ જોડેલી હતી તમને ખબર હોય તો એક લેમ્પડી હોય તો એક લેમ્પડી સાથે બીજી લેમ્પડી આવી રીતે જોડેલી હોય બીજી લેમ્પડી સાથે ત્રીજી લેમ્પડી જોડેલી હોય તો આ પ્રકારનું જોડાણ છે એને કયું જોડાણ કહેવામાં આવે છે શ્રેણી જોડાણ કહેવામાં આવે છે ફરી આપણે એકવાર એની વ્યાખ્યા જો સમજી લઈએ કે ત્રણ અવરોધો છે આર વન આર ટુ અને આર થ્રી આ ત્રણ અવરોધો છે આ ત્રણ અવરોધોને કઈ રીતે જોડવાના છે કે એકબીજા સાથે ક્રમશ એકબીજા સાથે એટલે કે સમજી લો કે આ એક અવરોધ છે તે પૂરો થયો તો એની સાથે બીજો અવરોધ બીજો અવરોધ પૂરો થયો તો ત્રીજો અવરોધ આવી રીતે એકબીજા સાથે ક્રમશ શ્રેણીમાં જોડવાના છે અને શ્રેણીમાં જોડ્યા પછી જે જોડાણ રચાય છે તે જોડાણને શું કહેવામાં આવે છે શ્રેણી જોડાણ કહેવામાં આવે છે બરાબર જે આગળ આપણે આકૃતિ જોઈ ફરી એકવાર જો આખી આખો ડાયાગ્રામ છે એમાં આર વન છે આર ટુ છે આર થ્રી છે આ બિંદુ એક્સ છે આ બિંદુ વાય છે એક્સ અને ની વચ્ચે શું દર્શાવેલું છે વોલ્ટા મીટર દર્શાવેલું છે ત્યાર પછી અહીંયા એ મીટર દર્શાવેલું છે એ મીટરને ને પાછું કોની સાથે જોડેલું છે તો બેટરી સાથે જોડેલું છે અહીંયા જો બે અથવા બે કરતા વધારે બેટરીઓ આપેલી છે એને પાછું કળ સાથે જોડેલું છે અને આવી રીતે પરિપત પૂર્ણ કરેલો છે ટૂંકમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બે પ્રકાર એમાં શ્રેણી જોડાણમાં અવરોધો છે તેને એકબીજા સાથે ક્રમશ જોડવામાં આવે છે હવે હું તમને એક વાત કરું છું કે સમજી લ્યો કે આ લેમ્પ છે અને આપણે લેમ્પ અત્યારે આર વન આર ટુ અને આર થ્રી છે એની જગ્યાએ આપણે લેમ્પ સ્વીકારી લઈએ સમજી લ્યો કે આ લેમ્પ છે તે અહીંથી ઉડી ગયો અથવા ખરાબ થઈ ગયો તો આ બીજો લેમ્પ થશે સમજી લ્યો કે આ લેમ્પ છે અહીંથી ખરાબ થઈ ગયો અથવા ઉડી ગયો તો બીજો લેમ્પ થશે કે નહીં થાય તો તમે તરત જ કહેશો ના સર બીજો લેમ્પ ન થાય શા ન થાય કારણ કે આ લેમ્પ બરાબર એની સાથે બીજો લેમ્પ અને સાથે ત્રીજો લેમ્પ આવી રીતે જોડેલો છે જો અહીંથી આ લેમ્પ ખરાબ થઈ ગયો તો પ્રવાહ આગળ વધશે નહીં પ્રવાહ આગળ વધે નહીં એટલે આ લેમ્પ કાર્યરત થશે નહીં બરાબર એટલે બેમાંથી એક પણ લેમ્પ કાર્યરત ન રહી એટલે આ એક ભંગાણ પીડ્યું કહેવાય બરાબર શ્રેણી જોડાણમાં એક લેમ્પ જો બંધ થઈ ગયો તો એક પણ લેમ્પ થતા નથી આ શ્રેણી જોડાણ છે હવે આપણે વાત કરીએ સમાંતર જોડાણની ચલો બધી જ વસ્તુ સેમ ટુ સેમ કાંઈ ફેરફાર નહીં માત્ર અવરોધોની ગોઠવણીમાં ફેરફાર થશે શ્રેણી જોડાણમાં આપણે અવરોધોને આવી રીતે શ્રેણીમાં જોડતા હતા આર વન આર ટુ આર થ્રી પરંતુ સમાંતર જોડાણમાં એવી રીતે જોડવાના નથી સમજી લ્યો કે અહીંયા મેં એક અવરોધ જોડ્યો છે તો આ અવરોધ સાથે મારે બીજા બે અવરોધ જોડવા હોય તો હું સમાંતર જોડીશ પેરેલલ જોડીશ બરાબર ત્યાર પછી ત્રીજો અવરોધ છે તેને હું અહીંયા જોડીશ તો આ પ્રકારનું જ્યારે જોડાણ થાય આ એક આખો પરિપથ પૂર્ણ થઈ ગયો એમ સમજી લો તો આ પ્રકારનું જોડાણ છે તો આ પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવામાં આવે છે અને સમાંતર જોડાણની અંદર અવરોધો છે તે એકબીજાને સમાંતર જોડાયેલા હોય આને આર વન નામ આપી દઉં અને આર ટુ નામ આપી દઉં અને આને નામ આપી દઉં આર થ્રી ફરી એકવાર હવે આપણે કલ્પના કરીએ લેમ્પ લઈને ત્યાં કોઈ એક બીજો લેમ્પ જોડી દેવામાં આવે સમજી લો કે અહીંયા હું કોઈ એક લેમ્પ જોડી દઉં બરાબર પછી વચ્ચે તો વચ્ચે પણ એક લેમ્પ જોડી દો આ મેં અવરોધની જગ્યાએ લેમ્પ લીધો છે બરાબર પછી અહીં ત્રીજો લેમ્પ લઈ લો પછી આ છેડો પાછો અહીંયા બધા છેડા અહીંયા ભેગા થતા જશે તો આ એક પ્રકારનું કયું જોડાણ થયું સમાંતર જોડાણ થયું હવે હું એક તમને ઉદાહરણ આપું કે સમજ કે આ લેમ્પ ખરાબ થઈ ગયો તો આ બંને લેમ્પ થશે તો વિચારવા જેવી વાત છે કે આ લેમ્પ ખરાબ થઈ ગયો તો આ લેમ્પે થશે અને આ લેમ્પે થશે એનું કારણ છે જો આનો જે એક ભાગ છે એક છેડો છે તે અહીંયા આનો છેડો છે તે અહીંયા આનો છેડો છે તે અહીંયા અને આનો છેડો છે તે અહીંયા આવી રીતે અહીંયા ભેગા થાય છે બરાબર આમાં ભંગાણ પડ્યું તો એનો અર્થ એવો નથી કે આ લેમ્પ અને આ લેમ્પ બેમાંથી એક નહીં થાય બંને લેમ્પ થશે આ લેમ્પ ખરાબ થયો છે પણ એના છેડા સાથેનું કનેક્શન છે તે તો એક જગ્યાએ ભેગું મળી જાય છે ઓલામાં શું થતું હતું ઓલામાં પાવર નહોતો મળતો છેડાનું કનેક્શન કટ થઈ જતું હતું પાવર છે એ કટ થઈ જતો હતો એટલે એમાં એક પણ લેમ્પ કાર્યરત નહોતા રહેતા જ્યારે સમાંતર જોડાણ છે તો એમાં લેમ્પ કાર્યરત રહી ફરી એકવાર સમજાવું છું આખે આખું જોડાણ શ્રેણી જોડાણમાં આપણે શું કરતા હતા કે ભાઈ આ એક અવરોધ છે બીજો અવરોધ છે અને ત્રીજો અવરોધ છે આવી રીતે શ્રેણીમાં જોડતા હતા પરંતુ સમાંતરમાં એવી રીતે જોડવાના છે નહીં સમાંતર પેરેલલ જોડવાના છે એક અવરોધ તમે અહીંયા જોડ્યો તો બીજો અવરોધ છે એ ક્યાં જોડવાનો છે તો વચ્ચે ત્યાર પછી ત્રીજો અવરોધ ક્યાં જોડવાનો છે તો નીચે અને પછી આ બધા છેડા છે આખો પરિપથ છે તે પૂર્ણ કરી દેવાનો છે ખાસ મારે તમને સમજાવવાનું એ જ હતું કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં ડિફરન્સ ક્યાં છે શ્રેણી જોડાણમાં અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે જ્યારે સમાંતર જોડાણમાં અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવતા નથી સમાંતર જોડવામાં આવે છે પેરેલ જોડવામાં આવે છે તો બાળકો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ